નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાની છે ઉપાડ પર વ્યાજ ગણવા માટે આ એક પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે સામાન્ય રીતે ભાગીદાર જે ઉપાડ કરે છે તે અમુક વખતે એક સામટો ઉપાડ કરે છે એટલે કે જે ઉપાડ કરે છે તે એક સામટા લઈ લે છે તો જ્યારે આપણે તેના ઉપર વ્યાજ ગણીએ માની લો કે દસ ટકા વ્યાજ ગણવાનું હોય અને પંદર હજાર રૂપિયા ઉપાડ કર્યો છે તો પંદર હજાર ગુણ્યા દસ ટકા અને ગુણ્યા જેટલા મહિના થતા હોય બે મહિના થતા હોય તો બે મહિનાનું વ્યાજ ગુણ્યા બે ભાગ્યા બાર ત્રણ મહિના થતા ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એવી રીતે આપણે વ્યાજ ગણીએ છીએ પણ અમુક વખતે ભાગીદાર એક સામટી રકમનો ઉપાડ કરતો નથી એટલે કે આખા વર્ષ દરમિયાન થોડી થોડી રકમનો ઉપાડ કરે છે તો ત્યારે ઉપાડ પર વ્યાજ ગણવાની ગણતરી થોડીક અલગ થઈ જાય છે તો ત્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવી તો માની લો કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં અમુક રકમનો ઉપાડ કરે એવું બની શકે ભાગીદાર દર મહિનાના અંતે અમુક રકમનો ઉપાડ કરે ભાગીદાર દર ત્રણ મહિનાની શરૂઆતમાં અમુક રકમનો ઉપાડ કરે ભાગીદાર દર ત્રણ મહિનાના અંતે અમુક રકમનો ઉપાડ કરે પણ એ જે રકમો છે તે સરખી હોય છે તો આ પરિસ્થિતિમાં ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણવું તો ઉપાડ પર વ્યાજની ગણતરી તો સેમ જ છે પણ આપણે જે લઈએ સમય એ બદલાઈ જાય છે તો એ કેવી રીતે કરવાનું છે છે આજે આપણે એની વાત કરીશું તો માની લો કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે એટલે કે એક એપ્રિલથી હિસાબ વર્ષ શરૂ થતું હોય તો પહેલી એપ્રિલે ઉપાડ કરશે પછી પહેલી મે પહેલી જૂન પહેલી જુલાઈ એમ દર મહિનાની પહેલી તારીખે બારે બાર મહિના એક સરખી રકમનો ઉપાડ કરે છે તો એન જે લેવાનું છે આપણે સૂત્ર આય બરાબર પીઆર એન ના સો જે આપણે જેના ઉપર આપણે વ્યાજ ગણવાનું છે તે અત્યારે ઉપાડ આર એટલે વ્યાજનો દર અને એન એટલે સમયગાળો તો એન કેટલો લેવાનો છે તો જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે એક સરખી રકમનો તો એન લેવાના છે ઇક્યોતેરના છેદમાં બાર બાર તો આપણને ખબર છે બાર મહિના પણ ઉપર અંશમાં એઠ્યોતેર કેવી રીતે આવ્યા તો ભાગીદાર પહેલી એપ્રિલે જે ઉપાડ કર્યો છે તે એપ્રિલ મહિનાના ઉપાડ પર બારે બાર મહિનાનું વ્યાજ ગણાશે મે મહિનાના ઉપાડ પર અગિયાર મહિનાનું વ્યાજ ગણાશે જૂન મહિનાના ઉપાડ પર દસ મહિનાનું જુલાઈમાં નવ ઓગસ્ટમાં આઠ સપ્ટેમ્બરમાં સાત એવી રીતે માર્ચમાં એક તો આ એકથી બારનું ટોટલ કરીએ તો આવશે એઠ્યોતેર એટલે કે એન લેવાનો છે ના છેદમાં બાર ક્યારે જયારે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં એટલે કે દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે ત્યારે વ્યાજ ગણવા માટે આર એનના છેદમાં સો એમાં એનની કિંમત કેટલી લેવાની છે એઠ્યોતેરના છેદમાં બાર પણ બારે બાર મહિના ઉપાડ કર્યો હોવો જોઈએ તે રીતે માની લો કે ભાગીદાર દર મહિનાની પંદરમી કે સોળમી તારીખે ઉપાડ કરે છે સામાન્ય રીતે આવતું નથી પણ માની લો પંદર મે પંદર જૂન પંદર જુલાઈ એવી રીતે તો પંદરમી એપ્રિલે જે ઉપાડ કર્યો એના ઉપર એપ્રિલ અડધો અને બાકીના અગિયાર એટલે કે અગિયાર પોઈન્ટ પાંચ સાડા અગિયાર મહિનાનું વ્યાજ ગણાશે એવી રીતે મે મહિનાના ઉપાડ પર દસ પોઈન્ટ પાંચ એટલે કે સાડા દસ મહિનાનું વ્યાજ ગણાશે જૂન મહિનાના ઉપાડ પર નવ પોઈન્ટ પાંચ જુલાઈ આઠ પોઈન્ટ પાંચ ઓગસ્ટ આઠ પોઈન્ટ પાંચ એવી રીતે માર્ચ અડધો પંદરમી માર્ચે ઉપાડ કર્યો છે એટલે માર્ચ મહિનાના ઉપાડ પર પંદર દિવસનું એટલે કે અડધા મહિનાનું વ્યાજ ગણાશે તો અગિયાર પોઈન્ટ પાંચથી લઈને ઝીરો પોઈન્ટ પાંચનું ટોટલ કરીએ તો આવશે બોતેર એટલે કે ભાગીદાર દર મહિનાની મધ્યમાં એટલે કે પંદરમી કે સોળમી તારીખે ઉપાડ કરે અને બારે બાર મહિના ઉપાડ કરે તો એને કેટલો લેવાનો બોતેરના છેદમાં બાર હવે માની લો કે ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છેલ્લી તારીખે એટલે કે અગિયાર મહિનાનું વ્યાજ ગણાશે કારણ કે એપ્રિલ મહિનાનું વ્યાજ નહીં ગણાય એપ્રિલ મહિનાના ઉપાડ પર અગિયાર મહિનાનું વ્યાજ ગણાશે મે મહિનાના ઉપાડ પર દસ મહિનાનું જૂન મહિનાના ઉપાડ પર નવ મહિનાનું જુલાઈ મહિનાના ઉપાડ પર આઠ મહિનાનું એવી રીતે ફેબ્રુઆરીના ઉપાડ ઉપર એક મહિનાનું અને માર્ચ મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાશે નહીં કારણ કે એકત્રીસમી ઉપાડ કર્યો ઉપાડ કર્યો છે વર્ષના અંતે એટલે માર્ચ મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાશે નહીં તો અગિયારથી લઈને ઝીરો સુધીનું ટોટલ છાસઠ આવશે એટલે કે ભાગીદાર જ્યારે દર મહિનાના અંતે ઉપાડ કરે છે તો એને કેટલો લેવો છાસઠના છેદમાં બાર માની લો કે ભાગીદાર બારે બાર મહિના ઉપાડ કરે છે એટલે કે આજે ઉપાડ કર્યો તો પછી બીજો ઉપાડ ત્રણ મહિના પછી કરશે ત્રીજો ઉપાડ બીજા ત્રણ મહિના પછી કરશે એવી રીતે આખા વર્ષમાં ફક્ત ચાર જ વખત ઉપાડ કરે છે અને એ પણ પહેલી તારીખે તો માની લો કે પહેલો ઉપાડ કર્યો છે પહેલી એપ્રિલે તો એપ્રિલ મહિનાના ઉપાડ પર બારે બાર મહિનાનું વ્યાજ ગણાશે પછી આખો એપ્રિલ મહિનો ઉપાડ નહીં કરશે મે મહિનામાં પણ ઉપાડ નહીં કરશે જૂન મહિનામાં પણ નહીં કરે સીધો કરશે જુલાઈ મહિનાની પહેલી તારીખે તો પહેલી જુલાઈ ઉપાડ કરશે તો જુલાઈ મહિનાના ઉપાડ પર નવ મહિનાનું વ્યાજ ગણાશે પછી સીધો ઉપાડ ક્યારે કરશે પહેલી ઓક્ટોબરે તો ઓક્ટોબરના ઉપાડ પર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે છ મહિનાનું એવી રીતે છેલ્લે ઉપાડ કરશે પહેલી જાન્યુઆરીએ તો જાન્યુઆરી જાન્યુઆરીના ઉપાડ ઉપર ત્રણ મહિનાનું વ્યાજ ગણાશે તો એવી રીતે આખા વર્ષમાં ચાર વખત ઉપાડ કરે છે એપ્રિલ મહિનાની પહેલી તારીખે જુલાઈ મહિનાની પહેલી તારીખે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે અને જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે તો આ બાર નવ છ અને ત્રણનું ટોટલ કરીએ તો ત્રીસ આવશે એટલે કે ભાગીદાર દર ત્રણ માસની શરૂઆતમાં ઉપાડ કરે તો એન્ડ લેવાનો ત્રીસના છેદમાં બાર અને ભાગીદાર દર ત્રણ મહિનાના અંતે ઉપાડ કરે છે ત્રણ મહિના પૂરા થાય એના છેલ્લા દિવસે એટલે કે એપ્રિલ પહેલી એપ્રિલથી વર્ષ શરૂ થાય તો એપ્રિલ મહિનામાં ઉપાડ નહીં કરશે મે મહિનામાં પણ નહીં કરશે સીધો કરશે જુલાઈ મહિનાના એન્ડમાં એટલે કે ત્રીસમી જૂન હવે ત્રીસમી જૂને ઉપાડ કર્યો છે એટલે જૂન મહિનાનું વ્યાજ ગણાશે નહીં તો ત્રીસ જૂનથી લઈને એકત્રીસ ત્રણ સુધીના એકત્રીસ માર્ચ સુધીના જે નવ મહિના થાય છે એ નવ મહિનાનું વ્યાજ ગણાશે એટલે કે ત્રીસમી જૂને જે ઉપાડ કર્યો એના ઉપર નવ મહિનાનું વ્યાજ ગણાશે પછી ઓગસ્ટ મહિનામાં ઉપાડ નહીં કરશે સપ્ટેમ્બરમાં પણ નહીં કરશે ઓક્ટોબર મહિનાના અંતે એકત્રીસમી ઓક્ટોબરે ઉપાડ કરશે તો એકત્રીસમી ઓક્ટોબરે જે ઉપાડ કરશે એ સોરી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ઉપાડ કરશે એટલે કે પહેલો ઉપાડ ક્યારે કર્યો ત્રીસમી જૂને કર્યો એટલે હવે જુલાઈ મહિનામાં ઉપાડ નહીં કરશે ઓગસ્ટમાં પણ નહીં કરશે સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે એકત્રીસ ત્રીસમી સપ્ટેમ્બરે ઉપાડ કરશે તો સપ્ટેમ્બરના ઉપાડ ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે છ મહિનાનું સપ્ટેમ્બર મહિનાના ઉપાડ ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે છ મહિનાનું પછી ઓક્ટોબર મહિનામાં ઉપાડ નહીં કરશે નવેમ્બરમાં પણ નહીં કરશે ક્યારે કરશે એ ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે એકત્રીસમી ડિસેમ્બરે તો એ એકત્રીસમી ડિસેમ્બરે જે ઉપાડ કરશે એના ઉપર ત્રણ મહિનાનું વ્યાજ ગણાશે અને છેલ્લો ઉપાડ કરશે એકત્રીસમી માર્ચે તો છેલ્લા દિવસે ઉપાડ કર્યો છે એટલે એના ઉપર વ્યાજ ગણાશે નહીં એટલે આખા વર્ષમાં ચાર વખત ઉપાડ કરશે પણ એમાંથી છેલ્લો ઉપાડ તો વર્ષના અંતે કર્યો છે એટલે એના ઉપર વ્યાજ નહીં ગણાય તો એની સિવાયના જે ત્રણ ઉપાડ છે એના ઉપર નવ છ અને ત્રણ એટલે કે અઢાર મહિનાનું વ્યાજ ગણાશે એટલે ભાગીદાર જ્યારે દર ત્રણ માસના અંતે ઉપાડ કરે તો એન બરાબર લેવો અઢારના છેદમાં બાર એટલે ટૂંકમાં તમારે આ પાંચ પોઈન્ટ યાદ રાખવાના છે કે જ્યારે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો એન આવશે ઇઠ્યોતેરના છેદમાં બાર દર મહિનાની પંદરમી કે સોળમી તારીખે ઉપાડ કરે એટલે કે દર મહિનાના મધ્યમાં ઉપાડ કરે તો એન આવશેના છેદમાં બાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો એના આવશે છાસઠના છેદમાં બાર દર ત્રણ મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો એના આવશે ત્રીસના છેદમાં બાર અને દર ત્રણ મહિનાના અંતે ઉપાડ કરે તો એના આવશે અઢારના છેદમાં બાર પણ તમને પરીક્ષામાં સામાન્ય રીતે જે પૂછાય છે એ દર મહિનાના શરૂઆતમાં અને દર મહિનાના અંતવાળું જ આવે છે બાકીના તો તમારી જાણકારી માટે મેં સમજાવી દીધા છે પણ મોસ્ટ ઓફલી આપણે બધા પાંચે પાંચ યાદ રાખવાના પણ પૂછાય છે કયા દર મહિનાની શરૂઆતમાં અને દર મહિનાના અંતે ઓકે હવે આપણે ઉદાહરણ સોળ ની ગણતરી કરીશું એ પહેલા આપણે આખી રકમ એક વખત વાંચી લઈએ રંજના સુષ્મા અને જોસેફ એક ચાર સોળ ના રોજ અનુક્રમે રૂપિયા એક લાખ અઠાવીસ હજાર રૂપિયા છન્નું હજાર અને રૂપિયા એસી હજાર મૂડી લાવી ધંધો શરૂ કરે છે અહીંયા મૂડી લાવીને લોકોએ નવો ધંધો શરૂ કર્યો છે એટલે કે મૂડીની સરળની બાકી નથી આપી સુષમાએ તારીખ એક દસ સોળના રોજ રૂપિયા આઠ હજારનો ઉપાડ કર્યો છે જ્યારે રંજનાએ દર મહિનાના અંતે રૂપિયા બારસો નો ઉપાડ કર્યો છે ભાગીદારી કરારપત્ર અનુસાર એક મૂડી પર વાર્ષિક પાંચ ટકા અને ઉપાડ પર વાર્ષિક દસ ટકા વ્યાજ ગણવાનું છે બીજું ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને બે ટકા લેખે બોનસ આપવાનું છે એકત્રીસ ત્રણ સત્તાના રોજ ભાગીદારો નક્કી કર્યું કે ઉપરના હવાલાઓ મૂડી ખાતરી નાખ્યા બાદ પેઢીની કુલ મૂડી રૂપિયા ત્રણ લાખ ગણી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં રાખવાની છે તે માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવવાની અથવા લઈ જવાની રહેશે તારે એકત્રીસ ત્રણ સત્તાના રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ રૂપિયા પિસ્તાલીસ હજાર આઠસો સાહીઠ હતી ચોખ્ખી ખોટ આપી છે વિદ્યાર્થી મિત્રો ઉપરની વિગતો પરથી એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને ઉપાડ ખાતા તૈયાર કરું હવે દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી નથી એટલે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે ઉપાડ ખાતા તૈયાર કરવાનું કીધું છે પણ એ જરૂરી નથી આપણે ડાયરેક્ટ ઉપાડની અસર મૂડી ખાતામાં જ બતાવી દઈશું અને પરીક્ષામાં પણ ઉપાડ ખાતા તૈયાર કરવાના આવતા નથી એટલે આપણે ઉપાડ ખાતા તૈયાર કરીશું નહીં આપણે બે જ ખાતા તૈયાર કરીશું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તો દાખલો સ્ટાર્ટ કરીએ તો પ્રથમ ભાગીદારો મૂડી લાવી ધંધો શરૂ કરે છે તો ભાગીદાર જે પણ મૂડી લાવ્યા છે એની અસર મૂડી ખાતામાં જમા બાજુ પર કરીશું અને બાકી આગળ લાવ્યા લખાશે નહીં કારણ કે મૂડીની શરૂની બાકી નથી આપી એ લોકોએ હમણાં જ નવો ધંધો શરૂ તો રંજના મૂડી લાવે છે એક લાખ અઠાવીસ હજાર એટલે આરના ખાનામાં એક લાખ અઠાવીસ હજાર સુષ્મા લાવે છે છન્નું હજાર સુષમાના ખાનામાં છન્નું હજાર અને જોસેફ લાવે છે એસી હજાર તો જોસેફના ખાનામાં એસી હજાર અને એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવાની નથી એની અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ પર થાય અત્યારે રોકડ ખાતું તૈયાર કરવાનું નથી એટલે આ એક જ અસર આવશે એના પછી ભાગીદારોએ કરેલ ઉપાડ આપેલો છે તો સુષ્માએ કર્યો છે ઉપાડ એક દસ ના રોજ આઠ હજારનો તો ઉપાડ દર્શાવીશું ખાતામાં ઉધાર બાજુ સુષ્માનો ઉપાડ છે આઠ ખાનામાં આઠ હજાર જયારે રંજના એ દર મહિનાના અંતે બારસો રૂપિયાનો ઉપાડ કર્યો છે એક મહિનાનો બારસો રૂપિયા ઉપાડ દર મહિનાના અંતે હમણાં જ વિદ્યાર્થી મિત્રો થિયરીમાં આવી ગયું ભાગીદાર જરૂરી નથી કે એક સાંભળી રકમનો જ ઉપાડ કરી શકે અમુક વખતે ભાગીદાર દર મહિનાના અંતે અથવા દર મહિનાની શરૂમાં અમુક અમુક રકમનો ઉપાડ કરે છે તો એવું જ છે ભાગીદાર રંજના દર મહિનાના અંતે બારસો રૂપિયાનો ઉપાડ કરે છે એટલે એનો જે કુલ ઉપાડ છે તે બારસો ગુણ્યા બાર એટલે કે ચૌદ હજાર ચારસો રૂપિયા થશે આખા વર્ષનો ઉપાડ તો આપણે તો આખા વર્ષનો ઉપાડ લખવાનો છે એટલે રંજનાનો ઉપાડ કેટલો લખીશું ચૌદ હજાર ચારસો આરના ખાનામાં એના પછી ભાગીદારી કરાર જે જોગવાઈઓ નક્કી કરી છે એમાં પહેલું હતું મૂડી પર પાંચ ટકા દસ ટકા વ્યાજ ગણવાનું છે તો પેલા મૂડીનું વ્યાજ ગણીએ તો મૂડીનું વ્યાજ દર્શાવીશું મૂડી ખાતામાં જમા બાજુ પર રંજનાની મૂડી હતી એક લાખ હજાર એના પાંચ ટકા એટલે કે છ હજાર ચારસો સુષ્માની મૂડી હતી છન્નું હજાર એના પાંચ ટકા એટલે કે અડતાલીસો અને જોસેફની મૂડી હતી એસી હજાર એના પાંચ ટકા એટલે કે ચાર હજાર અને એની ક્રોસ એન્ટ્રી કરીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર મોડી પર વ્યાજ રંજના ઇનર કોલમ છ ચારસો સુષ્મા ઇનર કોલમ ચાર આઠસો અને જોસેફ ઇનર કોલમ ચાર હજાર અને ત્રણેયનો સરવાળો આઉટર પંદર હજાર બસો હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે દસ ટકા તો ઉપાડ પર વ્યાજ બતાવીશું મોડી ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ પહેલા સુષ્માના

સીટમાં બાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં હોય દર માસની તો અઠ્યોતેર ના સીટમાં બાર અને દર મહિનાના અંતે હોય તો છાસઠ ના બાર અત્યારે દર મહિનાના અંતે છે તો એન કેટલો હશે છાસઠ ના બાર તો રંજનાના ના ઉપાડનું વ્યાજ ગણી આ બરાબર પીઆર છે બારસો રૂપિયા આર એટલે વ્યાજનો દર દસ ટકા એટલે કે દસ ના સો અને એન હમણાં કીધું તે પ્રમાણે છાસઠ ના બાર એટલે જવાબ આવશે છસો તો રંજના ઉપાડ વ્યાજ થશે છસો તેવી જ રીતે

દસ ટકા ગુણ્યા છ ભાગ્યા બાર એટલે આવશે ચારસો રૂપિયા હવે આ ઉપાડ પર વ્યાજની અસર આપીએ તો મોડી ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ રંજના ખાનામાં છસો સાહીઠ અને સુષ્માના ખાનામાં ચારસો અને એની ક્રોસ એન્ટ્રી કરવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ રંજના છસો સાઈઠ સુષ્મા ચારસો અને બંનેનો સરવળો આઉટર એક હજાર સાઈઠ એના પછી નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપ્યું છે તો આપણે જયારે નફો વેચવાનો આવશે ત્યારે એને ધ્યાનમાં લઈશું એના પછી એવું કહેવામાં આવ્યું છે કે ઉપરના હવાલા નાખ્યા પછી પેઢીનો જે નફો વધે એના પર રંજના ને લેખે બોનસ આપવાનું છે એ પણ છેલ્લે થશે એના પછી એકત્રીસ ત્રણ સત્તર ના રોજ ભાગીદારોએ એવું નક્કી કર્યું કે ઉપરના હવાલા નાખ્યા ઉપરના હવાલા મૂડી ખાતે નાખ્યા પછી પેઢીની કુલ મૂડી ત્રણ લાખ રૂપિયા ગણીને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં રાખવાની છે ભાગીદારો એવું નક્કી કર્યું છે કે ઉપરના હવાલા જે મૂડી ખાતે નખાઈ જાય એના પછી વર્ષના અંતે પેઢીની જે કુલ મૂડી છે એટલે કે મૂડી ખાતાની આખરની બાકી જે કુલ મૂડી ત્રણ લાખ રૂપિયા રાખવાની છે અને જમા બાકી રાખવાની છે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં આ પોઈન્ટ હવે નવો આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે રફાનુકશાન ફાળવણી ખાતું બંધ કરીશું તો એના માટે એકત્રીસ ત્રણ ના રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ આપી હતી પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા તો એ ચોખ્ખી ખોટ ની અસર આપીએ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે પિસ્તાલીસ હજાર આઠસો સાઈઠ પ્લસ પંદર હજાર બસો એટલે કે એકસઠ હજાર સાઈઠ હવે એકસઠ હજાર સાઈઠ માંથી ઉપરનું વ્યાજ એક હજાર માઇનસ કરીએ તો સાઈઠ હજાર રૂપિયા આવશે વહેંચણી ખોટ જે વેચીશું આપણે પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં પાંચ ત્રણ બે એટલે કે પાંચ ને ત્રણ આઠ ને બે દસ તો પહેલા શું કરવાનું સાહીઠ હજાર ભાગ્યા દસ ગુણ્યા પાંચ બરાબર એટલે જવાબ આવશે ત્રીસ હજાર પછી બીજું કોઈ બટન ન દબાવતા ત્રણ દબાવીને બરાબર એટલે અઢાર હજાર અને બે દબાવીને બરાબર એટલે બાર હજાર ફરી એક વખત સાઈઠ હજાર ભાગ્યા દસ ગુણ્યા પાંચ વહેચણી અને એની ક્રોસ એન્ટ્રી કરી દેવાની મોડી ખાતામાં ઉધાર બાજુ પર વેચણી પાત્ર ખોટ રંજના ત્રીસ હજાર સુષ્મા અઢાર હજાર જોસેફ બાર હજાર હવે બોનસ વાળો જે પોઈન્ટ હતો એને હવે ધ્યાનમાં લઈશું નહીં કારણ કે એવું કીધું હતું કે નફો વધે એના પર રંજનાને બે ટકા બોનસ આપવાનું છે પણ અહીંયા તો ખોટ આવે છે એટલે કે રંજનાને કોઈ પણ બોનસ મળશે નહીં હવે જે એક મેઇન પોઈન્ટ છે તે કે ભાગીદારોની વર્ષના અંતે જે કુલ મૂડી રાખવાની છે ત્રણ લાખ રૂપિયા રાખવાની છે એવું ભાગીદારોએ નક્કી કર્યું છે પરસ્પર સંમતિથી કે ભાઈ વર્ષના અંતે ઉપરના હવાલાઓની મૂડી ખાતે અસર અપાઈ જાય પછી જે કુલ મૂડી આપણી ત્રણે આવે છે એ જમા બાકી તરીકે ત્રણ લાખ રૂપિયા રાખવાની છે અને કયા પ્રમાણમાં રાખવાની છે તો કે ભાઈ બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં અત્યાર સુધી આપણે શું કરતા હતા મૂડી ખાતાનો સરવાળો કરતા હતા અને જમા બાજુ પર સરવાળો વધારે આવતો હતો તે બંને બાજુ પર લખતા હતા અને એમાંથી ઉધારવાળું માઇનસ કરતા હતા તો જે તફાવતા હતો તે બાકી આગળ લઈ ગયા તરીકે એટલે કે મૂડીની આખરની બાકી તરીકે લગતા હતા પણ હવે આપણને મૂડીની આખરની બાકી આપી દીધી છે કુલ મૂડી ત્રણ લાખ રૂપિયા તો એ ત્રણ લાખ રૂપિયાને આપણે બે જેમ બે જેમ 1 ના પ્રમાણમાં વેચી દઈશું અને ઉધાર બાજુ પર બાકી આગળ લઈ ગયા હવે કોની કેટલી રકમ આવશે એની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયાને બે જેમ બે જેમ ના પ્રમાણમાં વેચવાના બે બે એક એટલે કે બે વત્તા બે ને એક પાંચ તો ત્રણ લાખ

પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દર્શાવવાની હોય અત્યારે આપણે પાકું નથી હવે મૂડી ખાતા બંધ કરીશું તો પછી તફાવત આવશે ડિફરન્સ બંને પદનો સરવાળો સરખો તો આવશે નહીં હા કદાચ આવી શકે પણ મોટાભાગે આવતો નથી તો તફાવત કયા ખાતે લખવાનો તો દાખલામાં એવું કીધું હતું કે ભાગીદારોની કુલ મૂડી ત્રણ લાખ રૂપિયા જમા બાકી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં રાખવાની છે અને જે તફાવત આવશે એટલે કે જરૂરી રકમ ભાગીદારો રોકડમાં લાવવી કે રોકડમાં લઈ જવી એટલે કે રંજના સુષમા અને જોસેફે જે નક્કી કર્યું છે કે તેમની કુલ મૂડી ત્રણ લાખ રૂપિયા રાખવાની છે જેમાંથી રંજનાએ એ એક લાખ વીસ હજાર રાખવાના છે સુષ્માએ એક લાખ વીસ હજાર રાખવાના છે અને જોસફે સાહીઠ હજાર રૂપિયા રાખવાના છે એટલે કે હવે એ લોકોની મૂડી જો ઘટતી ઘટતી હોય તો રકમ એ લોકોએ પેઢીમાં મૂડી તરીકે લાવવી પડે અને વધતી હોય તો એ રકમ ભાગીદાર પેઢીમાંથી લઈ જશે તો ખબર કેવી રીતના પડશે કે કોણે લાવવાની છે અને કોણે લઈ જવાની છે તો હવે મૂડી ખાતા બંધ કરવાના અને તફાવત શોધવાનો તો પેલા રંજનાનો નો સરવાળો કરીએ તો ઉધાર બાજુ પર વધારે આવશે ચૌદ ચારસો પ્લસ છસો સાહીઠ પ્લસ ત્રીસ હજાર પ્લસ એક લાખ વીસ હજાર એટલે થશે એક લાખ પાસઠ હજાર સાઈઠ જે બંને બાજુ પર લખી દઈશું હવે એક લાખ હજાર માંથી જમાવાળા એક લાખ હજાર અને છ હજાર ચારસો માઇનસ તો તફાવત આવે છે ત્રીસ હજાર છસો રૂપિયા એટલે કે રંજનાએ ત્રીસ હજાર છસો રૂપિયા પેઢીમાં મૂડી તરીકે લાવવા પડશે એ લખી દેવાના તફાવતની રકમ ખાતામાં જમા બાજુ પર રકમની સુવિધા છે એમાં પણ ઉધાર બાજુ પર વધારે આવે છે આઠ હજાર પ્લસ ચારસો પ્લસ અઢાર હજાર પ્લસ એક લાખ વીસ હજાર એટલે કે એક લાખ છેતાલીસ હજાર ચારસો બંને બાજુ પર લખી દઈશું હવે એ એક લાખ છેતાલીસ હજાર ચારસો માંથી જમાવાળા છપ્પન હજાર અને અડતાલીસો માઇનસ કરીશું તો તફાવત આવશે પિસ્તાલીસ હજાર છસો રૂપિયા તો એ પણ આપણે જમા પર લખીશું છસો રૂપિયા પેઢીમાં મૂડી તરીકે રોકડા લાવવા પડશે હવે જોસેફનો સરવાળો કરીએ તો એમાં જમા બાજુ પર વધારે આવે છે ચોર્યાસી હજાર જે બંને બાજુ પર લખી દઈશું હવે એ ચોર્યાસી હજાર માંથી ઉધારવાળા બાર હજાર અને સાઠ હજાર માઇનસ કરીશું સાઈઠ ને બાર માઇનસ કરીએ તો તફાવત આવશે બાર હજાર જે ઉધાર બાજુ પર ઘટે છે એટલે ઉધાર ઉપર બાર હાજર લખીશું અને વિગતમાં લખીશું રોકડ ખાતે આનો અર્થ એવો થાય કે જોસેફે પોતાની આંખાની મૂડી સાઈઠ હજાર રૂપિયા રાખવી હોય તો એના બાર હજાર રૂપિયા વધે છે એટલે કે પેઢીમાંથી જોસેફ બાર હજાર રૂપિયા મૂડી લઈ જશે લઈ જાય છે બાર હજાર રૂપિયા વધારાની રકમ એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર રોકડ ખાતે બાર હજાર અને આ જે રોકડ ખાતે તફાવત લખ્યો એ એની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં કરવામાં આવે છે પણ અત્યારે આપણે રોકડ ખાતું તૈયાર કરવાનું નથી આશા રાખું છું કે દાખલામાં તમને સમજ પડી ગઈ હશે દાખલો નાનો છે પણ એક બે પોઈન્ટ નવા આવ્યા છે જેમ કે ઉપાડ પર વ્યાજવાળો પોઈન્ટ અને આ તફાવત જે રોકડ ખાતે લખવાનો આવે મૂડીની આંખની બાકી પહેલેથી આપી દેવામાં આવી હોય તો તમે ધ્યાનપૂર્વક આ વિડિયો જોજો જેથી કરીને તમને સમજ પડી જાય થેન્ક યુ